સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અવરણ હાઈસ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોએ રામાયણ અંગેની લઘુ નાટિકા રજૂ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. સમગ્ર દેશભરમાં તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી હતી ત્યારે કેળવણી મંડળ સંચાલિત અવરણ હાઈસ્કૂલ સંકુલમાં ઇંગ્લિશ મીડિયમના બાળકોએ અનોખી રીતે ઉજવણી કરી હતી. તારીખ 22 જાન્યુઆરીના રોજ દેશ અને દુનિયામાં શ્રી રામલલ્લાના મંદિરના ઉદ્ઘાટન અંતર્ગત ખુશીનો માહોલ જામ્યો હતો ત્યારે પ્રાંતિજમાં પણ આ પ્રસંગના ભવ્ય ઉજવણી થઈ હતી ત્યારે ઇંગ્લિશ મીડિયમના નાના બાળકોએ રામાયણ નાટિકા રજૂ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. માત્ર 17 મિનિટમાં પ્રદર્શિત કરેલ આ લઘુ નાટિકામાં સીતા સ્વયંવરથી રાવણના અંત સુધીના પ્રસંગો ખૂબ જ અસરકારક રીતે પ્રદર્શિત કરીને બાળકોએ દર્શકોને પ્રભાવિત કરી દીધા હતા. સીતા સ્વયંવર, સબરીની ઝૂંપડીમાં આગમન, સીતાહરણ, લંકા દહનથી માંડીને રાવણ વધ સુધીના દ્રશ્યો આબેહૂબ રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જટાયુ, જાંબુવન, હનુમાનજી, વિભીષણ જેવા પાત્રોને બાળકોએ પૂરતો ન્યાય આપ્યો હતો. તો વળી રામ, લક્ષ્મણ અને સીતાજીના પાત્રો જીવંત રીતે પ્રદર્શિત કરીને બાળકોએ દર્શકોને દંગ કરી દીધા હતા. આ તબક્કે સંસ્થાના મંત્રી રહીશભાઈ કસ્પાતી, રાષ્ટ્રીય મંડળના સભ્યો જયંતિભાઈ પટેલ, નિત્યાનંદ બ્રહ્મભટ્ટ તેમજ શાળાના પૂર્વ શિક્ષકોએ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના ડ્રોઈંગ ટીચર નિલેશ સુથારે શાળાના તમામ વિભાગોમાં રંગોળી પૂરીને તેમનામાં રહેલ કલાનો પરિચય કરાવ્યો હતો. તો શાળાના શિક્ષક નીરવ ફળિયાએ રામભજન ગાઈને વાતાવરણને રંગીન બનાવી દીધું હતું. કેળવણી મંડળના તમામ સ્ટાફ મિત્રોએ આ સુંદર કાર્યક્રમમાં સરાહનીય સહયોગ આપ્યો હતો. ટ્રસ્ટી મંડળના પ્રમુખ રહીશભાઈ કસ્બાતીએ બાળકોને અભિનંદન પાઠવીને વાલી મિત્રોને આવકાર્યા હતા. તમામ વિભાગના આચાર્યોએ કાર્યક્રમને સફળ બનાવવા સુંદર પ્રયાસ કર્યો હતો. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. નમસ્કાર. આજના આ પાવન પ્રસંગે આટલા વર્ષોની તપશ્ચર્યા અને એનો રાહ જોયા પછી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે સૌ દેશવાસીઓને આની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રાંતિજ કેળવણી મંડળ પરિવાર વતી આપું છું. અને ભગવાન શ્રી રામ સૌનું કલ્યાણ કરે અને સૌને આશીષ આપે તેવી પ્રભુને પ્રાર્થના. આ પ્રસંગે પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓ વતી ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું આપ જોઈ શકશો. અને ફરીથી સમગ્ર દેશવાસીઓને, પ્રાંતિજવાસીઓને અને મારા વાલી મિત્રો, શિક્ષકગણ, સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રોને આ ભવ્ય પ્રસંગની શુભેચ્છાઓ પાઠવું છું. જય જય શ્રી રામ, જય ભારત.